નમસ્કાર મિત્રો મેં તરુણ પરમાર આસિસ્ટન્ટ લોકો પાઇલટ ઇન્ડિયન રેલવે સ્ટડી વિથ ચેનલ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું ગુજરાતની બે નવી ભરતી વિશે તો પહેલું છે પાટણમાં ભરતી બીજું છે બીજું છે ગોધરામાં ભરતી તો બંને ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાનો ટ્રાય કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ એની પહેલાં આજનો ક્વેશ્ચન જોઈ લઈએ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે પરંતુ થોડું ધ્યાનથી આનો જવાબ આપજો કયા વેદમાં રોગનો રોગના ઉપચારનો ઉલ્લેખ છે ઓપ્શન એ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ અને ઓપ્શન ડી આપેલ વિકલ્પમાંથી એક પણ નહીં તો તમે સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે લાસ્ટ વિડીયોનો આપણો ક્વેશ્ચન હતો ક્વેશ્ચન છે જલ્દીથી બગડી જતો ખાદ્ય પદાર્થ કયો છે તો સાચો જવાબ છે માછલી ઓપ્શન નંબર બી બસો બોતેર કેન્ડિડેટના અહીંયા વોટ આવ્યા છે અને છ્યાસી ટકા કેન્ડિડેટ અહીંયા સાચો આન્સર આપ્યો છે જો તમે ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ નવાનું બટન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ પાસેનું બે લાયકન પણ દબાવી દેજો જેથી અમે નવા વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન તમને તમારા મોબાઈલના ટુબલાઇન બોક્સમાં મળી જાય સ્ટડી વિથ માય ચેનલમાં રોજ રોજનો નહીં ભરતીના વિડીયો અપલોડ કરવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે આરોગ્ય મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પાટણ અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની કરાર આધારિત જગ્યા બરાબર અગિયાર માસના કરાર આધારિત માટે અહીંયા ભરતી રાખવામાં આવેલી છે તેમજ પ્રતિક્ષા યાદી પણ બનાવવામાં આવશે તો એના માટે આવે છે લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે જણાવેલ જરૂર શૈક્ષણિક લાયકાત ઉંમરના પુરાવા અને અનુભવ અંગેના સ્વપ્રમાણિત પ્રમાણપત્રો જે વેબસાઇટ છે એચઆરએમ ડોટ ગુજરાત ડોટ એનઆઈસી ડોટ ઇન બરાબર તો જે સો પ્રમાણિત જે પ્રમાણપત્રો છે એ એચઆરએમએસ ડોટ જી ડોટ એનઆઈસી ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજદારની મહત્તમ ઉંમર જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ગણવાની રહેશે બરાબર તો જાહેરાત પ્રસિદ્ધ થાય છે એ દિવસથી એની મહત્તમ ઉંમર જે છે એ ગણવાની રહેશે ટેકનિકલ પ્રોબ્લેમ માટે તમે એક ઇમેલ એડ્રેસ આપવામાં આવેલો છે હેલ્થ ડોટ એસપીએમયુ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને ડીપીસી ડોટ હેલ્થ ડોટ પાટણ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર ઇમેલ કરવાનો રહેશે કંઈ ટેકનિકલ તમને પ્રોબ્લેમ હોય ફોર્મ ભરતી વખતે તો તમે આમાં એપ્લાય ઈમેલ પર મેલ કરીને માહિતી મેળવી શકો છો જે એડ્રેસ છે વેબસાઇટનું એ છે એચઆરએમએસ ડોટ જીયુજી ડોટ ડોટ ઇન હવે જગ્યાઓ કંઈ કઈ છે તો સૌથી પહેલાં છે અહીંયા અલગ અલગ પ્રકારની જગ્યા છે તો એમાં તમે પહેલા નંબર પર જોઈ શકો છો આયુષ તબીબ તો આમાં બીએમએસ બીએચએમએસ અથવા તો બીએસએમએસ કરેલું બી કરેલું હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન કાઉન્સલિંગનું કરેલું હોવું જોઈએ ચાલીસ એની વયમર્યાદા રાખવામાં આવેલી છે ખાલી જગ્યાની વાત કરીએ તો આરબીએસ કે છ જગ્યા એમાં સ્ત્રીમાં બે પુરુષમાં ચાર અર્બનમાં બે અને પીએચસીમાં એક એમ કરીને કુલ નવ જગ્યા આમાં રાખવામાં આવેલી છે બીજા નંબર પર છે અહીંયા તમે જોઈ શકો છો ફિમેલ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર તો આમાં એચએસસી અથવા તો એસએસસી સમકક્ષ પાસ કરેલું પરીક્ષાનું પ્રમાણપત્ર અને સરકાર માન્ય એફએચડબલ્યુ અથવા તો એ બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં રજીસ્ટ્રેશન તો હોવું જ જોઈએ સરકાર માન્ય સહાયક નર્સ એએનએમનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ અને ટ્રિપલ સીનું સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા તો કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ પાસ કરેલો હોવો જોઈએ હવે મર્યાદા અઢારથી ચાલીસ છે આમાં આરબીએસકેમાં બે જગ્યા છે આગળ વાત કરીએ ફાર્માસિસ્ટ માટે તો એ પણ તમે જોઈ શકો છો ફાર્માસિસ્ટ માટે જગ્યા છે તો આમાં ફાર્મસીનો ડિગ્રી કોર્સ પાસ કરેલો હોવો જોઈએ રજિસ્ટ્રેશન હોવું જોઈએ ગુજરાતી હિન્દી ભાષાનું નોલેજ હોવું જોઈએ અને કમ્પ્યુટરનું બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ એવા મર્યાદા આમાં ચાલીસ રાખવામાં આવેલ છે આમાં પણ આરબીએસ કે ફાર્મસિસ્ટની પંદર જગ્યા રાખવામાં આવેલી છે પછી છે મિડ વાઈફરી તો એની વાત કરીએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ માન્ય બેઝિક બીએસસી નર્સિંગ અથવા તો પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ અથવા તો ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડ વાઇફરીનો કોર્સ કરેલો હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં રજિસ્ટ્રેશન તો બધામાં હોવું જોઈએ ગુજરાતી હિન્દીનું નોલેજ હોવું જોઈએ બંને ભાષાનું પૂરતું અને બેઝિક કમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ વયમર્યાદા આમાં ચાલીસ રાખવામાં આવેલી છે આમાં અર્બન સિદ્ધપુરમાં ચાર જગ્યા રાખવામાં આવેલી છે આગળ માહિતી આપું તો ઉપરોક્ત જગ્યાઓ માટે ફોર્મ ક્યારથી ભરાશે તો ઉપરોક્ત જગ્યાઓ માટે અઠ્યાવીસ બાર બે હજાર વીસથી બરાબર અઠ્યાવીસ બાર બે હજાર વીસથી ફોર્મ ભરવાને ચાલુ થઈ જશે અને બે એક બે હજાર એકવીસ બરાબર ફક્ત તમે જોઈ શકો છો બહુ જ ઓછો સમયગાળો અહીંયા આપવામાં આવેલો છે તો ધ્યાન રાખજો જે પણ એલિજીબલ હોય અઠ્યાવીસ તારીખથી ફોર્મ ભરી દેજો તો આમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે નિયત સમય મર્યાદા બાદ મોકલેલ અરજી માન્ય અમાન્ય ગણવામાં આવશે બરાબર તો સમયગાળામાં જ અરજી તમારે કરી દેવાની છે ફક્ત માન્ય અરજીઓના ઉમેદવારોનું જ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે તો જે એલિજિબલ હશે એ લોકોનું જ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે મેરિટ લિસ્ટ મુજબના ઉમેદવારોની ખાલી જગ્યાઓ મુજબ પસંદગી સમિતિ સમક્ષ ઇન્ટરવ્યૂની તારીખ સમય અને સ્થળ બાબતે પાછળથી જાણ કરવામાં આવશે બરાબર તો એ લોકો તમને જાણ કરશે ઇન્ટરવ્યૂની તારીખ શું છે સમય શું છે અને સ્થળ શું છે વધુમાં ઇન્ટરવ્યૂ સમય તાજેતરનો ફોટોગ્રાફ સરકાર માન્ય ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ ચૂંટણી કાર્ડ કંઈ પણ શૈક્ષણિક લાયકાત અને ઉંમરના પુરાવો તમારું અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે અને સ્વખર્ચા ખર્ચે હાજર રહેવાનું રહેશે અને બધા જે નિર્ણય છે એ લોકોના જ રહેશે બરાબર તો સહી છે મિશન ડાયરેક્ટર અહીંયા તમે જોઈ શકો છો પાટણ તો અલગ અલગ પ્રકારની જગ્યા છે મિડ ફરી ફાર્માસિસ્ટ ફિમેલ હેલ્થ વર્કરને આયુષ તબીબ અને એમાં પણ એક કરતાં વધારે જગ્યાએ રાખવામાં આવેલી છે હવે વાત કરીએ આજની બીજી ભરતીની તો એની માહિતી આપું તમને તો એ આવી છે ગોધરા જનરલ હોસ્પિટલ ગોધરામાં આ ભરતી આપવામાં આવેલી છે

અર્લિયર જે પણ પહેલાં આવશે એ તો એપોઇન્ટમેન્ટ પ્યોરલી કોન્ટ્રાક્ટ બેસિસ પર છે અને અગિયાર મહિના માટે ફિક્સ છે તો મેડિકલ ઓફિસર માટે પચાસ હજાર પગાર છે બેઝિક લાયકાત એમ બીબીએસ નંબર ઓફ પોસ્ટની વાત કરીએ તો બે બીજા નંબર પર છે કાઉન્સિલર તેર હજાર પગાર એમએસડબ્લ્યુ કરેલું હોવું જોઈએ અને એક જગ્યાએ રાખવામાં આવેલી છે ડેટ અને પ્લેસ ઇન્ટરવ્યુની વાત કરીએ તો તમે જોઈ શકો છો સીડીએમઓ ઓફિસ જનરલ હોસ્પિટલ ગોધરા ડેટ છે ઓગણત્રીસ બાર બે હજારને વીસ તો ઓગણત્રીસ તારીખે અને સમય છે અગિયાર વાગે બરાબર તો ઓગણત્રીસ તારીખે અગિયાર વાગે આનું વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે તો જે પણ એલિજિબલ હોય આમાં તમારે ત્યાં પહોંચી જવાનું છે એમ અને એમએસ ડબલ્યુ જેને કરેલું છે એમના માટે આ ભરતી છે તો કેન્ડિડેટ શૂડ કમ ઇન પર્સન એન્ડ બ્રિંગ ધેર એપ્લિકેશન બરાબર તો ઓરિઝ એપ્લિકેશન પણ લઈ જવાની છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના છે જેરોક્સ કોપીઓ ડિગ્રી સર્ટિફિકેટ માર્કશીટ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ બર્થ સર્ટિફિકેટ બધા જ ડોક્યુમેન્ટ ટૂંકમાં લઈ જવાના છે પાસપોર્ટ સાઇઝના ફોટા પણ લઈ જવાના છે જે દિવસે તમને ઓગણત્રીસ તારીખે બોલાવ્યા છે તારે આગળ વાત કરું તો ગુડ કમ્પ્યુટર લિટરેસી ઇન ઇંગ્લિશને ગુજરાતી પ્રિફરન્સ તેમને પ્રિફરન્સ આપવામાં આવશે એક્સપિરિયન્સ જો હોય એચઆવી એડ્સ કંટ્રોલ પ્રોગ્રામમાં રિલેવન્ટ ફિલ્ડમાં તેમને પણ પ્રાધાન્ય આપવામાં આવશે નંબર ઓફ પોસ્ટ ઇન ઇચ કેટેગરી કેન બી ચેન્જ વિદાઉટ પ્રાયર નોટિસ બરાબર તો એ ચેન્જ પણ આ લોકો અહીંયા કરી શકે છે એવો પોઈન્ટ અહીંયા લખવામાં આવેલો છે ચોથા નંબરનો પોઈન્ટ છે એડવર્ટાઇઝમેન્ટ ઇઝ બિંગ પ્લેસ ફોર વાઇડ સર્ક્યુલેશન બેટર સિલેક્શન એન્ડ પ્રિપેરેશન ઓફ વેટિંગ રિસ્ટ પાંચવા નંબર પર છે કેન્ડિડેટ એજ ઇઝ નોટ મોર દેન સિક્સટી ફાઈવ ઇયર્સ બરાબર તો વયમર્યાદા આમાં પાસઠ વર્ષ રાખવામાં આવેલ છે એનાથી વધારે ઉંમરના કેન્ડિડેટ અમે એપ્લાય કરી શકતા નથી પાર્ટિસિપન્ટ આ રિક્વેસ્ટેડ ટુ રિમેન પ્રેઝન્ટ એટ લાસ્ટ વન અવર બિફોર ધ ટાઈમ ઓફ ધ ઇન્ટરવ્યુ ફોર રજિસ્ટ્રેશન ઓફ એઆરટી સેન્ટર તો અગિયાર વાગે તમને બોલાયા છે તમારે ત્યાં દસ વાગે પહોંચી જવાનું છે રજિસ્ટ્રેશન માટે એ તમે જોઈ શકો છો ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર કમ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ ગોધરા પંચમા તો પંચમહાલ જિલ્લામાં ગોધરામાં એ સેન્ટરમાં ભરતી છે તો જે જનરલ હોસ્પિટલ છે એમાં એઆરટી સેન્ટર છે એમાં વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે ઓગણત્રીસ તારીખે સમય છે સવારે અગિયાર વાગે પરંતુ રજીસ્ટ્રેશન માટે તમને કલાક વહેલા બોલાવવામાં આવે છે મતલબ કે દસ વાગે તમારે ત્યાં પહોંચી જવાનું છે તો બંને ભરતી વિશે મેં સંપૂર્ણ માહિતી આપવાનો ટ્રાય કર્યો છે તમને તમને આ ભરતીના વિડીયો કેવા લાગે છે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કંઈ ચેનલ માટે સજેશન હોય તો પણ તમે જણાવી શકો છો મેં ચોક્કસ તમારું સજેશન ધ્યાનમાં લઈશ અને ઇમ્પ્લીમેન્ટ કરવાનો ટ્રાય કરીશ તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ છે મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત